નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જગદીશ પટેલ, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ભણીશું ધોરણ 12 ભૂગોળ પાઠ 9 કુદરતી સંસાધનો. એમાં ભાગ 1ની અંદર આપણે સંસાધનોનો વિકાસ, વ્યાખ્યા અને વર્ગીકરણ આટલા ટોપિકનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. શરૂ કરીએ દોસ્તો, પહેલી સ્ટાર્ટ કરીએ આપણે સંસાધનોની વ્યાખ્યાથી. તો સંસાધનો કોને કહેવાય? પહેલી વાત એ છે, કુદરતી સંસાધનો, નેચરલ રિસોર્સિસ, કુદરતમાંથી મળી આવતા પદાર્થો, એ બધા સંસાધનો કહેવાય. દેશી ભાષામાં સમજીએ તો, વ્યાખ્યાની રીતે આપણા પુસ્તકમાં જોઈએ તો, પૃથ્વી પર મળી આવતા કુદરતી પદાર્થો કે જેનો ઉપયોગ માનવીએ પોતાના વિકાસ માટે કર્યો હોય એવા પદાર્થોને કુદરતી સંસાધનો કહે છે. કેવા પદાર્થો? કુદરતની અંદરથી મળી આવતા હોય એવા બધા જ પદાર્થો. આપણી આજુબાજુમાં કુદરતે ઘણી બધી વસ્તુઓ પેદા કરી છે, સજીવ અને નિર્જીવી બધી જ, અને એ બધામાંથી જેનો ઉપયોગ માણસ કરતો હોય, પોતાના વિકાસ માટે જે વસ્તુનો ઉપયોગ કરતો હોય, એવા દરેક પદાર્થોને કુદરતી સંસાધનો કહેવાય. એટલે કે આપણા ઉપયોગમાં આવતી વસ્તુઓ, એમાં સજીવ વસ્તુઓ પણ આવી જાય અને નિર્જીવ વસ્તુઓ પણ આવી જાય, એટલે જેમાં અજૈવિક વસ્તુઓ અને જૈવિક તત્વો એ બંનેનો સમાવેશ થાય છે. કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય? તો જુઓ, સામાન્ય આમ તો ઘણી બધી છે, પણ અહીંયા ખાલી કેટલાક નામ આપ્યા છે. તો એમાં જુઓ, વનસ્પતિ આવે, બરાબર, પ્રાણીઓ પણ બધા આવે કે જેનો ઉપયોગ આપણે મોસ ખાવા માટે કે ખોરાક માટે પણ કરતા હોઈએ છીએ. આપણે એમનેમ ખેતીમાં પણ બળદનો ઉપયોગ કરીએ છીએ, ગાય ભેંસનું દૂધ ખાઈએ છીએ, અમુક ઘેટા બકરા અથવા તો એમાંથી ઊન આપણે મેળવતા હોઈએ, વાળ મેળવતા હોઈએ છીએ. પછી અમુક પ્રાણીઓને, ધારો કે મરઘા બતકા, તો એમાંથી ઈંડા, પછી એમનું માંસ, એ બધું વાપરીએ છીએ. માછલી આપણે ખાઈએ છીએ. તો આ બધા પ્રાણીઓ, એ બધા આપણા કુદરતી સંસાધનો છે. પછી ખનીજો જમીનની અંદરથી મળી આવે છે, અલગ અલગ પ્રકારના ખડકો જે આપણે વાપરીએ છીએ, જમીન કે જેના ઉપર આપણે ખેતી કરીએ છીએ, પાણી કે જે પીવા, ખેતી વગેરે કામો માટે વપરાય છે, સમુદ્ર કે જેની અંદરથી ઘણી બધી વસ્તુઓ આપણને મળે છે, પછી આવે છે હવા, તો એ હવાનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ, અને જે છેલ્લી વસ્તુ છે એ આપણે જોઈએ તો એમાં આટલી વસ્તુઓનો આપણે મેક્સિમમ આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ. તો દોસ્તો, આપણે આ બધી વસ્તુઓ જે છે એ આપણે વાપરીએ છીએ, તો એ બધા કુદરતી સંસાધનો છે એમ આપણે કહી શકીએ. હવે આગળ જોઈએ તો સંસાધનોનો વિકાસ. તો આ સંસાધનો કેવી રીતે માણસને ખબર પડી કે આપણે આનો ઉપયોગ કરવો જોઈએ? કારણ કે માનવી તો પહેલાં આદિ માનવ સ્વરૂપે જંગલની અંદર જીવતો હતો, અને જ્યારે જંગલમાં જીવતો હતો ત્યારે એને પોતાને ખબર નથી કે આ વસ્તુ આપણા માટે છે કે નહીં, એનો આપણે ઉપયોગ કરી શકીએ કે નહીં, આપણને ખબર જ નહોતી. તો એવી રીતે પ્રાચીન કાળથી માનવી જે છે એ આસપાસના તત્વોનું નિરીક્ષણ કરતો આવ્યો છે. પહેલો મુદ્દો આ છે કે જ્યારે આદિમાનવ સ્વરૂપે જંગલમાં માણસ જીવતો ત્યારે એ આજુબાજુમાં જે કંઈ પણ વસ્તુઓ બધી હતી, વનસ્પતિ, વૃક્ષો, જંગલો, પહાડો, ખીણો, મેદાનો, નીચે ઉગેલું ઘાસ, હવા, બરાબર, આ બધી વસ્તુઓ હતી, પથ્થરો ને એવું બધું હતું, તો એ બધા તત્વોનું નિરીક્ષણ કરતો આવ્યો કે એમાંથી કઈ વસ્તુ કેવી રીતે, આ શું છે, આ શું છે, આને શું કહેવાય, આમાંથી શું નીકળે છે, એ બધું જ. અને પછી જેમ જરૂર પડીને એમ એમ એ વસ્તુનો અલગ અલગ ઉપયોગ કરતો થયો, પોતાની સલામતી માટે અને સુખાકારી માટે એનો શું ઉપયોગ છે તે અંગે એ પોતે વિચારતો રહ્યો, અને એ વસ્તુઓનો પછી જેમ આઈડિયા આવે મગજમાં એમ પછી એ વસ્તુઓનો ઉપયોગ કરતો થયો. જો પહેલી બાબત આવી પાષાણ યુગની, તો પાષાણ યુગની અંદર માનવીએ પથ્થરનો ઉપયોગ પોતાની આવશ્યકતા અનુસાર કર્યો. એટલે કે માનવીએ શું કર્યું કે પેલો શિકાર કરતો, શિકાર કરવા માટે પ્રાણીની પાછળ દોડે, એને પકડે અને પછી મારે, ગળું દબાવીને કે ગમે તે મારી નાખે અને પછી એનો ખોરાક તરીકે ઉપયોગ કરતો. હવે મનુષ્યને એવું થયું કે અમુક પ્રાણીઓની પાછળ દોડવું એ અઘરી વાત હતી, નીચે કોટા વાગે, તકલીફ પડે, અમુક વખતે શિકાર હાથમાં ના આવે, અમુક વખતે કોઈ પ્રાણી એવું હિંસક હોય તો એ માણસને પણ મારી નાખે, આવું ઘણી વખતે બનતું. એટલે માણસે મગજમાં એને આઈડિયા સૂજ્યો કે આજુબાજુમાં પડેલો જે પથ્થર છે એ પથ્થર આપણે એને દૂરથી ફેંકીએ, અણીવાળો પથ્થર હોય અને દૂરથી ફેંકીએ અને પ્રાણીને માથામાં કે બીજે ક્યાંક વાગે એ પડી જાય અને પછી આપણે એનો શિકાર કરી લઈએ. આવો મગજમાં એને આઈડિયા કંઈક સ્ફુર્યો અને એના કારણે માણસે પથ્થરનો ઉપયોગ ચાલુ કર્યો.
એક પથ્થરનો ઉપયોગ ચાલુ કર્યો, એનાથી શિકાર થયો, સફળતા મળી, એટલે માણસે બીજા પથ્થરનો, ત્રીજા પથ્થરનો, એમ વારંવાર પથ્થરોનો ઉપયોગ કરતા થયા, એટલે એક વધારે પથ્થરોનો ઉપયોગ શરૂ થયો. પછી માણસે એ પથ્થરના અણીદાર હથિયારો બનાવવાનું શરૂ કર્યું. એમ કરતાં 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 પાષાણ યુગની શરૂઆત થઈ, કે જે વખતે બધા પથ્થરોનો સૌથી વધુ મેક્સિમમ ઉપયોગ કરતો થયો. પથ્થર એટલે પાષાણ, બરાબર, એટલે એ પાષાણ યુગ કહેવાયો. એટલે ટૂંકમાં એણે કુદરતની અંદર રહેલા પથ્થરોનો કુદરતી સ્ત્રોત તરીકે, કુદરતી સંસાધનો તરીકે ઉપયોગ કર્યો, આ શરૂઆત થઈ. પછી માણસ જે છે એ અમુક સમયે પેલા વૃક્ષોના ફળો ને એવું બધું તો ખાતો હશે પોતાનો ખોરાક મેળવવા માટે, તો એ માનવીએ ખાધા પછી એ ફેંકી દીધેલા ઠળિયા ફળોના, એના બીજ, જે કંઈ પણ ગોટલા કે એ બધું હોય એ ફેંકી દે ખાઈ, બરાબર. અને પછી એ ફેંકી દીધેલા ઠળિયામાંથી અનુકૂળતા મુજબ વાતાવરણ મળતો એમાં અંકુર ફૂટી નીકળે, એટલે કે બીજ ફેંકી દીધું હોય પછી ત્યાં બાજુમાં રહેતો હોય જે ગુફામાં, એની આજુબાજુમાં એ જે બીજ નાખ્યા એમાંથી ઉગ્યા, અંકુરણ ફૂટ્યું અને બહાર નીકળ્યા, તો માણસને મગજમાં આઈડિયા આવ્યો કે આ તો આપણે ફેંકી દીધું હતું એ તો ઉગ્યું, હવે આ તો મોટું થાય છે ધીમે ધીમે, એમ કરીને વર્ષો પછી નીકળે, અને વર્ષો પછી એને એમ લાગ્યું કે હા આ તો અમારું પાછું એવું ને એવું ફળ આવ્યું. તો આ જે ફળ આવવાની જે પ્રક્રિયા અને એ ચોક્કસ સમયગાળે એ વનસ્પતિ ફળ આપે છે એવું માણસને લાગ્યું, એટલે માણસને ખેતીની શરૂઆત થઈ. ત્યાંથી એવું લાગ્યું કે જો આપણે બીજ વાવીએ તો બીજ ઉગે અને એમાંથી જ ફળ મળે, અને એ ફળ મળે તો આપણે ખોરાક માટે દોડાદોડ કરવું ના પડે. તો એ રીતે માણસે પછી આવું બધું ઉગાડવાની શરૂઆત કરી હશે. આ ઘટના કંઈ એવું નહીં કે બીજ ઉગ્યું તરત જ એણે ખેતીની શરૂઆત કરી દીધી, એના માટે વર્ષો લાગ્યા હશે વિચારતા સમજતા, એટલે એને ઘણો બધો સમય લાગ્યો, પણ એમાંથી ખેતીનો ઉદ્ભવ થયો. અને એ રીતે ખેતીનો ઉદ્ભવ થયો એટલે ખેતીને લગતા વનસ્પતિના જે બધા જ સંસાધનો હતા એ બધા માણસ યુઝ કરતો થયો. તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ એક બીજ છે, બીજનું અંકુરણ ફૂટ્યું છે, અને એ જ બીજ મોટું થાય એટલે તમે જુઓ કે એના ઉપર ફળ બેસે છે. તો આ પ્રક્રિયા માણસને સમજતા, આપણને તો અત્યારે ખબર છે, પણ માણસને જ્યારે આદિમાનવ હતો ત્યારે સમજતા ઘણો સમય લાગ્યો હશે. પણ ખેતી વિકસી, આ રીતે માનવી જે છે એ આસપાસના વિવિધ પદાર્થોનો ઉપયોગ કરતો થયો. શેના માટે? તેની સુખાકારી માટે, આપણા પોતાના સગવડ માટે, સુખાકારી માટે એ માણસે આ બધા પદાર્થોનો ઉપયોગ કર્યો. અને આમ ક્રમશઃ સંસાધનોનો વિકાસ થતો ગયો, એટલે સંસાધનો વધતા ગયા. જ્યાં સુધી આપણને ખબર ના હોય, આપણી બાજુમાં જ વસ્તુ પડી હોય પણ એનો ઉપયોગ શું એ નિરર્થક હોય ત્યાં સુધી આપણા માટે સંસાધન નથી. જ્યાં સુધી એનો ઉપયોગ જ આપણને ખબર નથી ત્યાં સુધી એ વસ્તુ નકામી છે, આપણને આપણા માટે સંસાધન ના કહેવાય. પણ જ્યારે આપણને ખબર પડી જાય કે ઓ આમાંથી તો આ ઉપયોગ થઈ શકે, તો પછી એ સંસાધન બની ગયું આપણા માટે. એટલે એ રીતે સંસાધનોનો વિકાસ થતો ગયો. પરિવહનનો વિકાસ થયો ધીમે ધીમે, માણસનો વિકાસ થયો એ રીતે આપણે જે વાહનોને બધાનો વિકાસ થયો આગળ પડતો માનવી જ્યારે આવ્યો ત્યારે, એટલે વાહનોનો વિકાસ થયો, એટલે જુદા જુદા પ્રદેશના સંસાધનો અને એનો ઉપયોગ માનવી સરળતાથી કરવા લાગ્યો. કેવી રીતે? તો પરિવહનનો વિકાસ થયો એટલે જે પરિવહનની અંદર, એટલે કે વાહનોમાં એક પ્રદેશનું સંસાધન એની નિકાસ થવા લાગી બીજા પ્રદેશની અંદર, એટલે અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ પ્રકારના સંસાધનો પહોંચવા લાગ્યા. ધારો કે કોઈ વિસ્તારમાં કોઈ વસ્તુ નથી થતી, પણ એ પરિવહન છે એટલે વાહનની અંદર ત્યાંથી ભરી અને બીજા વિસ્તારમાં જાય છે, અથવા બીજા વિસ્તારમાંથી એ લોકો મંગાવે છે. તો એ મંગાવે છે ને આપણે એનો બીજા વિસ્તારના સંસાધનનો, બીજા વિસ્તારની વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આવી રીતે આખી પૃથ્વી ઉપર રહેલા સંસાધનોનો ઉપયોગ માણસ બધે જ કરવા લાગ્યો. શેના કારણે? ફક્ત ને ફક્ત પરિવહનના ઉપયોગના કારણે. આ જુઓ, પરિવહનના અલગ અલગ પ્રકારના સાધનો બતાવ્યા છે. રેલવેની અંદર આપણે માલગાડી હોય તો એમાં માલ સામાન જાય છે, જહાજની અંદર બહુ કિંમતી સામાન હોય તો હવાઈ જહાજમાં જાય છે, બીજું વધુ સામાન હોય ભારે તો આરે નૌકા જહાજ જે છે દરિયાની અંદર એમાં જાય છે. મોટે મોટી આ ટ્રકો જુઓ તમે, આખી ટ્રકો છે મોટી, બરાબર, કેબિન જેવી, તો એ કેબિન ટ્રકોની અંદર પણ આ પ્રકારના વસ્તુઓની અવર જવર થતી હોય છે. તો એ સંસાધનોની આયાત નિકાસ થાય છે એક પ્રકારની. પછી વૈજ્ઞાનિક શોધખોળો વધી, માણસ બુદ્ધિશાળી થયો અને એ ટેકનોલોજીનો વિકાસ થયો, એટલે એના કારણે આજે પૃથ્વીની સપાટી પરના બધા પદાર્થોનો ઉપયોગ એ અલગ અલગ ક્ષેત્રે થવા માંડ્યો છે. બરાબર ને? આપણે અલગ અલગ રીતે બધી જ પૃથ્વી સપાટી પરની વસ્તુઓને વાપરવા લાગ્યા છે. કેમ? કેમ કે વૈજ્ઞાનિક શોધખોળો થઈ, નવી નવી ટેકનોલોજી આવી, એટલે માણસને ખબર પડી કે પૃથ્વી ઉપરની એક પણ વસ્તુ નકામી નથી, ઇવન માટી પણ નકામી નથી.
દરેક વસ્તુ કિંમતી છે અને દરેક વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, એમાંથી કંઈક ને કંઈક આપણા માટે ફાયદાકારક રહી શકે. તો એ રીતે માનવી બધા જ વસ્તુઓનો ઉપયોગ કરતો થયો. હવે વાત કરીએ આગળ કે સંસાધનો જે છે એને કેટલા ભાગોની અંદર વહેંચી શકાય અથવા કેટલા પ્રકારના સંસાધનો હોય. તો સંસાધનોનું વર્ગીકરણ સમજીએ. તો સંસાધનોના વર્ગીકરણની અંદર પહેલાં ચાર પ્રકારો સંસાધનોના પડે છે. એક માલિકીની દ્રષ્ટિએ સંસાધનો, પુનઃ પ્રાપ્યતાની દ્રષ્ટિએ સંસાધનો, વિતરણની દ્રષ્ટિએ સંસાધનો અને ઉપયોગની દ્રષ્ટિએ સંસાધનો. આવા ચાર પ્રકારો એ સંસાધનોના અહીંયા પડે છે. હવે એમાં પાછા પેટા પ્રકારો છે કે માલિકીની દ્રષ્ટિએ જો સંસાધનો હોય તો એમાં ત્રણ પ્રકારના સંસાધનો હોય. માલિકી તો કોની કોની માલિકી? તો એક તો જુઓ વ્યક્તિગત, કોઈ એક વ્યક્તિની માલિકી હોય, કોઈ રાષ્ટ્રની માલિકી હોય અને કોઈ વૈશ્વિક માલિકી હોય. આપણે દરેક પ્રકારોને આગળ ભણીશું એટલે અત્યારે હાલ એની ઊંડાણપૂર્વક ચર્ચા નહીં કરીએ, કારણ કે આગળના ભાગની અંદર આપણે આ જ વસ્તુ સમજવાની છે. એટલે કોઈ એક વ્યક્તિ, જેમ કે ખેતર છે, તો ખેતર કોનું છે? તો આપણું પોતાનું છે, આપણું વ્યક્તિનું છે, એટલે વ્યક્તિગત માલિકી કહેવાય. રાષ્ટ્રીય સંસાધન એટલે દેશને લગતી કોઈ વસ્તુ હોય તો એ રાષ્ટ્રીય સંસાધન કહેવાય. વૈશ્વિક એટલે આખા વિશ્વની માલિકી હોય તો એ વૈશ્વિક સંસાધન કહેવાય. એ જ રીતે પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ તો એમાં ચાર પ્રકારના છે. એક છે પુનઃપ્રાપ્ય, બીજું છે પુનઃ અપ્રાપ્ય, ત્રીજું છે વિરલ અને ચોથું છે એકલ સંસાધન. આવા ચાર પ્રકારો એની અંદર પડે છે. વિતરણની દ્રષ્ટિએ સંસાધનોના પ્રકારો તો એમાં પણ ચાર છે. એક છે સર્વસુલભ, બીજું છે સામાન્ય સુલભ, ત્રીજું છે સંભવિત સંસાધન અને ચોથું છે અજ્ઞાત સંસાધન. સોરી દોસ્તો, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા જે છે આ જે છે અજ્ઞાત સંસાધન આવું નામ છે. એ રીતે પછી વિતરણની દૃષ્ટિએ તો વિતરણની દ્રષ્ટિએ એમાં ઉપયોગ થયા વગરના સંસાધન અને ઉપયોગ ન થઈ શકે તેવા સંસાધન, એવા બે પ્રકારો એમાં પાડવામાં આવ્યા છે. દોસ્તો, આજના વિડીયોની અંદર આટલા સુધી. આવતા બીજા ભાગની અંદર આપણે માલિકીની દ્રષ્ટિએ અને પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ જે સંસાધનો છે એને આપણે ઊંડાણપૂર્વક અને વ્યવસ્થિત એને સમજીશું. એના પ્રકારો, પેટા પ્રકારો એ બધાનો આપણે અભ્યાસ કરીશું. તો દોસ્તો, આજના વિડીયોમાં આટલા સુધી. આપણે અહીંયા વિડીયોને સ્ટોપ કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું દોસ્તો ન ભૂલતા. થેન્ક યુ.